વલસાડ એસસીબી ની ટીમે મુંબઈ તરફથી સુરત જતી એક નંબર વગરની કારમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એલસીબી ની ટીમે પારડી હાઈવે ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી નંબર વગરની કાર આવતા તેને અટકાવવાનો ઈશારો કર્યો હતો જો કે કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સુરત તરફ હંકારી મૂકી હતી જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા કારનો ચાલક હાઈવે ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો એલસીબીની ટીમે ચેક કરતા કારમાંથી બે કિલો અને પાંચ કિલોના પેકેટમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ જિલ્લા એલસીબીની ટીમ જિલ્લામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ એલસીબીની ટીમના પીઆઈ વી બી બારડની ટીમને એક નંબર વગરની કારમાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરીને કારનો ચાલક મુંબઈથી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે વલસાડ એલસીબીની ટીમે પારડી હાઈવે ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી કાર આવતા જ વલસાડ એલસીબી પોલીસની ટીમે કારને અટકાવવાનો ઈશારો કર્યો હતો જોકે કારના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ પોતાની કાર લઈને સુરત તરફ હંકારી મૂકી હતી વલસાડ એલસીબીની ટીમે કારનો પારડીથી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો ત્યારે કારનો ચાલક ધમડાચી પીરુ ફળિયા પાસે કારને મૂકી બાજુમાં આવેલી ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો વલસાડ એલસીબીની ટીમે કારમાં ચેક કરતા કારની પાછળની સીટ અને ડિક્કીમાં મૂકેલા બે અને પાંચ કિલોના ગાંજાના પેકેટ મળી આવ્યા હતા જેથી પોલીસે અંદાજે બસો પચાસ કિલો ગાંજાનો જથ્થો તેમજ કાર મળી કુલ ચાલીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્તે કર્યો હતો